વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે આજના લેક્ચરમાં જોશું પત્ર નંબર 4, જેનું ટાઇટલ છે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ ગુમ થયા અંગેનો પત્ર. બેંક દ્વારા પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા બંને જે સુવિધા આપે છે, માન્ય કોઈ ગ્રાહકનો આ કાર્ડ હોય એને કાંઈ આર્થિક નુકસાન ન જાય તે બેંક આ સગવડ આપે છે કે ગ્રાહક આ અંગેની જાણ બેંકને કરી શકે અને બેંક છે એ કાર્ડ બંધ કરી દે તો ગ્રાહક આર્થિક નુકસાનીથી બચી શકે. હવે આ વિષયનો પત્ર કોણ લખે? તો કે વ્યક્તિ, પેઢી, સંસ્થા અથવા કંપની. બેંકમાં જેનું ખાતું છે એ કા વ્યક્તિનું હોય, કા પેઢીનું, કા સંસ્થા, કા કંપની. આ પત્ર કોને લખવાનો? તો કે બેંક. પત્રમાં સમાવેશ થતા મુદ્દા, મતલબ પત્ર જે મુખ્ય ભાગ જે આપણે લખવાનો છે, ચાર મુદ્દા ઉપરથી ચાર પેરેગ્રાફ લખવાના. પહેલો આવશે ખાતાનો ઉલ્લેખ. અગાઉ પણ સ્પષ્ટતા કરી ગયા છે કે મોટાભાગના પત્રમાં પહેલો પેરેગ્રાફ ખાતાના ઉલ્લેખથી આવશે, કારણ કે કોઈપણ બેંક પોતાના કોઈપણ ગ્રાહકને ઓળખે છે માત્ર ખાતાથી જ. દાખલા તરીકે આપણે આપણી બેંકમાં જઈએ, આપણે સીધું એમ કે મારા ખાતાની બેલેન્સ કયો હતો, એટલે સામેનો અધિકારી તરત કહેશે તમારા ખાતા નંબર, ખાતાનો પ્રકાર કયો. આપણે એ રીતે તાપીએ એટલે કોમ્પ્યુટરમાં આપણા ખાતાની બેલેન્સ જોઈ આપે છે. એનો મતલબ એ છે ગ્રાહક, બેંકનો કોઈ પણ ગ્રાહક બેંકને કોઈ પણ વિષયનો પત્ર લખે એટલે એ પોતાનો પરિચય આપશે ખાતાથી. મતલબ પહેલો પેરેગ્રાફ આવશે ખાતાનો ઉલ્લેખ, બીજો પેરેગ્રાફ આવશે વિષય પરથી, એટીએમ કાર્ડ ગુમ થઈ ગયું છે મતલબ ડેબિટ કાર્ડ ગુમ થઈ ગયું છે, તો બીજો પેરેગ્રાફ આવશે એટીએમ કાર્ડ ખોવાઈ ગયાનો ઉલ્લેખ. નંબર 3 આવશે કાર્યવાહી કરશો, અને ચોથો પેરેગ્રાફ આવશે જાણ કરશો મતલબ પત્ર લખનારના વિચાર. હવે આપણો પ્રશ્ન નંબર 4 જે પેપરમાં આવશે, કાજોલ આર શાહનું એટીએમ કાર્ડ ભૂલથી ખોવાઈ ગયું છે, તો તે અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદને જરૂરી સૂચન કરતો પત્ર લો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વાંચ્યા પછી આપણે ત્રણ બાબત કોમન વિચારવાની છે. ચાર ચેપ્ટર સુધી આ એક થિયરી મગજમાં ઉતરી જવી જોઈએ. પ્રશ્ન વાંચ્યો એટલે પહેલોમાં આપણે શું કરવાનું? તો કે કયા વિષયનો પત્ર લખવાનો છે. પ્રશ્નમાંથી વિષય ગોટી કાઢવા. જો અહીંયા વિષય સીધો ઇઝીલી મળી જાય કે એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે, આ વિષયનો પત્ર બેંકને લખવાનો છે. પછી નંબર 2 આવશે આ વિષયનો પત્ર કોણ લખે. જનરલ વિચારવાનું કે પેપર કાર્ડના પ્રશ્ન બનાવશે તો કોનો પ્રશ્ન બનશે, તો કે ચાર માંથી એક. આ પત્ર લખનાર વ્યક્તિ હોઈ શકે, આ પત્ર લખનાર પેઢી હોઈ શકે, આ પત્ર લખનાર સંસ્થા હોઈ શકે, અને આ પત્ર લખનાર કંપની હોઈ શકે. ચાર માંથી એકનો પ્રશ્ન બન્યો. બીજા પોઈન્ટમાં આપણે કોમન વિચારવાનું છે, પણ ત્રીજો પોઈન્ટ આપણે પ્રોપર મૂળ સ્થાને જ પહોંચવાનું છે કે પ્રશ્નની વિગતો પરથી પત્ર લખનાર કોણ. પાછો બીજી વખત પ્રશ્ન વાંચવાનો, એમાં જે આપણે વિગતો આવી છે તે પ્રશ્નની એમાંથી પત્ર લખનારને શોધી કાઢવાના. દાખલા તરીકે કાજોલ આ શાહનું એટીએમ કાર્ડ ભૂલથી ખોવાઈ ગયેલ છે, તો તે અંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદને જરૂરી સૂચન કરતો પત્ર લખો. હવે આમાં પત્ર લખનારને પૂછવાના છે, તો પત્ર લખનાર સ્પષ્ટ થઈ શકે કે કાજોલ આ શાહ પત્ર લખે છે ક્યાં વિશેનો, તો કે એટીએમ કાર્ડ ગુમ થયું છે. કોને લખે છે? તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ. બેંક અમદાવાદની છે, તો કાજોલ આર શાહનું પ્રશ્નમાં માત્ર નામ આપ્યું છે. તો કાજોલ છે અમદાવાદના જ વતની હોય, કારણ કે બેંક હંમેશા લોકલ જ હોય. આટલું નક્કી થઈ જાય કે કાજોલ આર શાહ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદને એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતો પત્ર લખે છે. આટલો પ્રશ્ન ઉપરથી નક્કી થઈ જાય પછી બાળકો શરૂ કરવાની, અને પત્ર લખનાર વ્યક્તિ છે એટલે માળખાની શરૂઆત. મતલબ પહેલું સ્ટેપ આવશે ફોન નંબર, કાજોલના કોઈ પણ લેન્ડલાઇન નંબર અથવા મોબાઈલ નંબર આપણી રીતે કાલ્પનિક રીતે લખવાના, પણ લખવાના એક નંબર લખવા માળખા મુજબ જેના માર્ક છે. પછી સામે આવશે બીજું સ્ટેપ, પત્ર લખનારનું નામ અને સરનામું. પાછો ત્રીજી વખત પ્રશ્ન વાંચવાનો, પ્રશ્નમાં માત્ર કાજોલ આર શાહ લખેલું છે. કાજોલનું સરનામું નથી, આપણે કાલ્પનિક બનાવવાનું. પણ સરનામું બનાવતા પહેલાં ધ્યાન રાખવાનું કે પત્ર મેળવનાર બેંક ક્યાં શહેરની છે.
જેમ આપેલું છે અંદાજ તો કાજોલનું એડ્રેસ બનાવો એટલે સીધે સીધું શહેર અમદાવાદ આવવું જોઈએ સરનામું કાલ્પનિક કોઈ પણ કરાવી નાખવાનું અભિષે એપાર્ટમેન્ટ સીજે રોડ અને શહેર અમદાવાદ તારીખ કોઈ પણ કાલ્પનિક લખી નાખવાની 25 માર્ચ 2019 પણ પદ્ધતિથી તારીખ લખવાની અત્યારમાં આપણે આવી ગયું છે બ્રિટિશ પદ્ધતિ અથવા અમેરિકન પદ્ધતિ તારીખ લખી શકાય પછી એક લીટી છોડીને આંતરિક સરનામું બેંકનો જણાવશે મેનેજર શ્રી પાછો ચોથી વખત પ્રશ્ન વાંચવાનો બેંકની કઈ વિગતો છે તો કે હા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ એટલું છે શાખા આપણે ત્યાં કાલ્પનિક લખવાની બેંકનું નામ લખશો ત્યાર પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પછી કોઈ પણ સીધે રોડ શાખા અથવા મેઇન શાખા કોમન બેંકમાં લખી શકાય અમદાવાદ એક એટલે છોડી વિષય આવશે એટીએમ કાર્ડ ગુમ થયા અંગે વિષયની લાગલાઈ કરી એટલે છોડી અને સંબોધન આવશે સાહેબ શ્રી આટલું માર્કું લખાઈ જાય વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ અલ્પવિરામ પૂર્ણવિરામ જે આવતા હોય ત્યાં કરવાના અને લેવલમાં લખવાનું પછી આપણો મુખ્ય ભાગ શરૂ થશે પેલો પેરેગ્રાફ છે એની ઉપરથી આવશે તો કે ખાતાનો ઉલ્લેખ સવિને જણાવવાનું કે હું આપની બેંકમાં છેલ્લા 4 વર્ષથી બચત ખાતું ધરાવું છું જેના એસબી ખાતા નંબર XYZ કોઈ પણ 12 આંકડાથી લઈને 16 આંકડા સુધીમાં મજા લઈ નંબર લખી નાખવાના અને એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે એટલે વધારાની એક લીટી પહેલા પેરેગ્રાફમાં ખાતાના ઉલ્લેખની સાથોસાથ લખી શકાય કે હું મારા મોટા ભાગના નાણાકીય વ્યવહારો એટીએમ કાર્ડ દ્વારા જ કરું છું એ એટીએમ કાર્ડના નંબર આ છે 12 આંકડામાં એટીએમ કાર્ડના નંબર કોઈ પણ લખી નાખવાના 3 ગ્રુપમાં લખાય આ રીતે 4 આંકડા કોઈ પણ લખ્યા પછી થોડી જગ્યા છોડી પાછી 4 આંકડા લખી જગ્યા છોડી આ રીતે નંબર લખી નાખવાનો મારા એટીએમ કાર્ડ નંબર આટલા છે કોઈ પણ નંબર લખી નાખવાનો એટલે પહેલા પેરેગ્રાફમાં બે બાબત થઈ ગઈ એક ખાતાનો ઉલ્લેખ અને એટીએમ કાર્ડ જે આર્થિક વ્યવહારો કરે છે એટલે એટીએમ કાર્ડ નંબર લેટરમાં દર્શાવવા જરૂરી છે બીજો પેરેગ્રાફ આવશે એટીએમ કાર્ડ ખોવાય ગયાનો ઉલ્લેખ એક કાલ્પનિક બનાવમાં વર્ણન કરવાનો હોય બીજા પેરેગ્રાફમાં કોઈ પણ દાખલા તરીકે આ રીતે લખી શકાય બીજો પેરેગ્રાફ કે મારી ઓફિસ આશ્રમ રોડ પર છે અને હું મારા ઘરેથી સિટી બસમાં ઓફિસે જાઉં છું આજે સવારે મારા ઘર પાસે એટીએમ બુથમાંથી મેં 10,000 ઉપાડ્યા પછી મારું એટીએમ કાર્ડ ગુમ થયેલું છે જો અહીંયા એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે છેલ્લે એટીએમ કાર્ડ પત્ર લખનાર પાસે ક્યારે હતું તો ઉલ્લેખ કોઈ પણ કરી શકે આ પેરેગ્રાફ બદલીને આ રીતે લખી શકાય કે મારી દુકાન XYZ રોડ ઉપર આવેલ છે ઘરેથી હું મારી 4-wheel અથવા તો બાઇક લઈ અને દુકાને જાઉં છું તો રસ્તામાં આ ચોકમાં આવે અથવા આ રોડ ઉપર આવે એટીએમ બુથમાંથી મેં 5,000 રૂપિયા ઉપાડ્યા ત્યાર પછી મારી દુકાને પહોંચ્યા પછી મને ખબર પડી કે મારું એટીએમ કાર્ડ ગુમ થયેલ છે ટૂંકમાં બીજા પેરેગ્રાફમાં કોઈ કાલ્પનિક બનાવનો વર્ણન કરવાનો કે ઘરેથી નીકળ્યા ત્યારે એટીએમ કાર્ડ હતું પૈસા ઉપાડ્યા ત્યારે એટીએમ કાર્ડ હતું પણ ચોક્કસ ધંધાના સ્થળે કે ઓફિસના સ્થળે પહોંચ્યા પછી એટીએમ કાર્ડ હતું નહીં મતલબ રસ્તામાં ક્યાંય ગુમ થઈ ગયું બસમાં જતા હોય સિટી બસમાં તો બસમાં ક્યાંય પડી ગયું બાઇક લઈને જતા હોય તો બાઇકમાંથી પાકીટમાંથી ક્યાંય પાકીટ સાથે પડી ગયું હોય બીજો પેરેગ્રાફ આવશે કાર્યવાહી કરશો તો આ એટીએમ કાર્ડ તાત્કાલિક બંધ કરશો જેથી હું એનો ખોટો ઉપયોગ ન કરી શકે અને હું આર્થિક નુકસાનથી બચી શકું
જો ખરેખર વિદ્યાર્થી મિત્રો આપણો એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો બેંક આ ફેસિલિટી આપે જ છે. આપણે બેંકને જાણ કરીએ કે આપણું એટીએમ કાર્ડ છે ને બ્લોક કરી દીધું, એટલે બંધ જ કરી દીધું, જેથી કોઈ પણ વ્યક્તિને મળે અને કદાચ પાસવર્ડ હોય તો જોખમ છે. બાકી ખાલી એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો કોઈ જોખમ નથી, પણ આવો મોટો ભારત દેશ છે, કેટલાય એવા વ્યક્તિઓ છે કે જેને પાસવર્ડ યાદ નથી રહેતો, એટલે કાગળની કાપીમાં પાસવર્ડ એટીએમ કાર્ડના કવરમાં અંદર ભેગો રાખીએ છીએ. આવો પાસવર્ડ લખેલું જો એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો જોખમ છે જ. આપણને ખબર પડે ત્યાર પહેલાં જેમને એટીએમ કાર્ડ મળ્યું છે એ બેંકના કોઈ પણ એટીએમ બૂથમાં જે પૈસા ઉપાડી નથી નીકળી જાય, આપણા પૈસા ગયા, મતલબ આપણને આર્થિક નુકસાની થાય. એટલે ત્રીજા પેરેગ્રાફમાં કાજોલ છે ને બેંકને વિનંતી કરે છે કે આ કાર્ડ છે તાત્કાલિક બ્લોક, જેથી કોઈને આ કાર્ડ મળે અને મને આર્થિક નુકસાની જાય તો એનાથી હું બચી શકું. અને ચોથું આવશે જાણ કરશો, મતલબ પત્ર લખનાર પોતાના વિચારો બેંકના મેનેજરને આપે છે કે આ અંગે આપની બેંકના ચોક્કસ વિભાગને જરૂરી જાણ કરશો અને મને નવું એટીએમ કાર્ડ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. આટલું લખી એટલે પત્ર પૂરો થઈ જાય. છેલ્લે પત્રની છેલ્લી લીટી પછી એક લીટી છોડીને આભાર લખી અને જમણી બાજુ સીધું લખી નાખવાનું આપની વિશ્વાસો. જોઈ લેવાનું પત્ર કાજોલ લખે છે એટલે કાજોલ વિશે, માત્ર કાજોલ એ લખી શકાય, કાજોલ સાય લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો પત્ર નંબર 4. હવે પછીના લેક્ચરમાં આપણા એ વિભાગનો બેંકને લખવામાં આવતા વિનંતી પત્રનો છેલ્લો પત્ર, પત્ર નંબર 5, ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર શરૂ કરશું. પાંચમો પત્ર પૂરો થાય એટલે આપણો એ વિભાગ પહેલા ચેપ્ટરનો પૂરો, પછી આપણે બી વિભાગ શરૂ કરશું, બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો જેમાં 3 પત્રો આવશે, અને પછી છેલ્લે બેંકની સેવા કે સગવડતા મેળવવા માટેના વિનંતી પત્રો જેમાં 5 પત્રો આવશે. તો આજના લેક્ચર પૂરતું આટલું. જય હિન્દ, જય ભારત.